तो चलो मित्रों हवे शुरू करिए छे स्वाध्याय 7.2 नो प्रश्न नंबर 4। जो बिंदु एक बिंदु आपेलू छे ने यहां आपेला छे -1 અને 6। ए बिंदुओ एक आ बिंदु छे -3 અને 10 અને બીજો બિંદુ છે 6 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે। દોસ્તો આ જે દાખલો છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ 2022ની જે સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ હતી બોર્ડની, એ સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં આ દાખલો પૂછાયેલો છે, બરાબર। એટલે તમે બરાબર તૈયાર કરી દેજો, દાખલો ભારે નથી જરાય, એકદમ સહેલો જ છે, ઓકે। પણ બેઝિકમાં પણ પૂછાઈ શકે, સ્ટાન્ડર્ડમાં પણ પૂછાઈ શકે, સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો જ છે એક વખત, બરાબર। એટલે એમ ના સમજવું બેઝિકવાળાએ કે અમારા પેપરમાં તો નહીં પૂછાય, સ્ટાન્ડર્ડનો દાખલો છે, દાખલો એકદમ ઇઝી છે, બરાબર। એટલે બેઝિકમાં પણ પૂછાઈ શકે છે, ઓકે। તો ચાલો શરૂ કરીએ છીએ। ચલો એક બિંદુ છે, આપણે એને નામ આપી દઈશું કે ભાઈ ધારો કે આ એક બિંદુ છે, એ કયું છે, એ છે, બરાબર। એ બિંદુ બે બિંદુ આપેલા છે, હવે આટલે આપણે એ લઈ લીધું તો અહીંયા બી અને સી લઈ લઈએ, બરાબર। એ બે બિંદુઓ છે, એના યામ છે -1 અને 6, આના યામ છે -3 અને 10, અને પેલાનું યામ છે 6 અને -8, ઓકે। આ રીતનું છે, ઓકે। તો એ જે એ બિંદુ છે, એ આ જે રેખાખંડ બન્યો એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, એટલે આને આપણે M1 કહીએ, બરાબર, આને M2 કહીએ। તો તમારે શોધવાનું છે શું ગુણોત્તર, એટલે M1/M2 કેટલું થશે, ખ્યાલ આવ્યો। M1 અને M2નો ગુણોત્તર એટલે કે ભાગાકાર શોધવાનો છે, કારણ કે એક રેખાખંડ આપેલો છે, એના બે બિંદુઓ હોય, એની વચ્ચે એક બિંદુ તમને આપેલું છે, એ બિંદુ, બરાબર, એ બાકીના બે બિંદુઓ વડે જે રેખાખંડ બને છે એનું વિભાજન કરે છે, કયા ગુણોત્તરમાં, એટલે કેટલા કેટલા પ્રમાણમાં વિભાજન કરે છે એ તમારે શોધવાનું છે। એટલે ટૂંકમાં અત્યારે શું શોધવાનું તમારે, M1/M શોધવાનું છે, M1/M2, ઓકે। ચાલો તો આપણે શું કરીશું, પહેલાં જે બિંદુ વડે વિભાજન અહીંયા થાય છે એ વિભાજન સૂત્ર તો યાદ કરવું પડે ને, વિભાજન સૂત્ર શું હતું યાદ કરો, વિભાજન સૂત્ર શું હતું કે કોઈ બિંદુના એક્સ અને વાય યામ કયા થશે, સામે શું આવશે, M1+M2, નીચે M1+M2, પછી વાય યામ શું થશે, M1+M2/M1+M2, આ તો તમને ખબર જ છે, અહીં શું આવતું હતું, X2, અહીંયા અને અહીંયા, સૂત્ર તો તમને બધાને યાદ છે, ઓકે, સરસ। ચલો સૂત્ર તો આપણે લખી દીધું, હવે શું કરીશું કે ભાઈ બે બિંદુઓ છે, એક બિંદુ આ છે, એક બિંદુ આ છે, બરાબર, એ બે બિંદુના યામ તમને આપેલા છે, એટલે X1 X2, બરાબર, અને જે બિંદુ એનું વિભાજન કરે છે એના યામ અલગ આપેલા છે, એટલે ખાસ યાદ રાખવાનું કે જે બે બિંદુ વડે રેખાખંડ રચાય છે એના યામ તમારે X1 X2 Y1 Y2 લેવા પડે, અને જે વિભાજન કરે છે એના યામ કયા લેવા પડે, X અને Y। તો ચલો X1 કેટલા લઈશું, -3, બરાબર, આ બે બિંદુ વડે રેખાખંડ બન્યો છે ને એટલા માટે X1 -3। ચલો X2 6, Y1 કેટલા આવશે, 10, Y2 -8। હવે X અને Y એ કોના યામ હશે, જે બિંદુ કીધું છે ને, જે બિંદુ એ બિંદુ આનું વિભાજન કરે છે એના યામ છે, તો X કેટલા, -1, અને Y કેટલા, 6, ઓકે। આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે બે બિંદુ તમને આપેલા છે એ રેખાખંડના એન્ડિંગવાળા બિંદુઓ છે, બરાબર, તમે આને બી અને સી લેતા હતા તો એકનું યામ આ હતું -3 10, બીજાનો 6 -8,
तो वच्चे जे विभाजन करे छे ए एना नियम शुं थशे माइनस एक अने छ आ कहेवाय एक्स वन वाय वन एक्स टू वाय टू अने आ एक्स अने आ वाय ओके चलो भूलता नहीं किंमत मूकी दईए चलो तो एक्स के लखाए एक्स के लखाए माइनस एक वाय के लखाए छ आनुवार्ता पूरी चलो पेली बाजू एम वन तो आप शोधवा अँ तो एम वन खबर नहीं तो बाकी राखी एक्स टू छ प्लस एम टू एक्स वन के माइनस त्रण चलो नीचे एम वन प्लस एम टू तो शोधवा ओके चलो वाई एम एम वन प्लस एम टू तो हूँ लखी दऊँ छू अ लखी दऊँ छू चलो वाई टू के लेवाना माइनस आठ तो एक कौंस कर लखू छू माइनस आठ बराबर वाई वन के लेवाना दस लखी दऊँ छू दस चलो आ स्टेप थोड़ू बराबर लखी आप एम वन माइनस आठ प्लस एम टू जोड़े था दस छेद में एम वन प्लस एम टू ओके आटलो ख्याल आई गयो हवे शू करीशू जो तो आ एक्स एम छ अने आ एक्स एम नु सूत्र ज छे आ वाई एम छ आ वाई एम नु सूत्र छ तो आपणे एम करीशू पहला एक्स एम ना आधारे एक्स एम ना आधारे आपणे एम वन छेद में एम टू शोधीए केटलो जवाब आवे छे जोईए गुणोत्तर तो आ रीते तमारे लखवू पड़े अहींया के भाई एक्स याम माटे एक्स याम माटे आ सूत्रनो टुकड़ो थई जशे खाली एक्स याम लो एक्स याम केटलो छे माइनस एक अने सामे जवाब शू छे एनो छ गुणिया एम वन एटले छ एम वन कहेवाय प्लस अने माइनस बंने छे तो शू लखशू माइनस लखवा पड़े त्रणना त्रण अने एम टू ओके छेदमां एम वन प्लस एम टू तमे जोयुं मैं शू कर्युं खाली एक्स याम ज लीधो छे क्यों याम लीधो छे आ सूत्रनो एक्स याम लीधो माइनस एक अने सामे एनो एक्स याम लीधो आ रह्यो सूत्र अर्धो सूत्र अल्पविरामथी आ भाग केटलो कहेवाय एक्स याम कहेवाय ने तो एक्स एक्स लीधું છે વાય વાળું કશું લીધું નહીં તમે જોયું છ છે તો વાય યામ છે એ મેં લીધું નહીં આ પણ વાય યામ કહેવાય ને એ પણ લીધું નહીં કેમ એને આપણે અલગ શોધીશું આનાથી પણ એમ વન એમ ટુ શોધી શકાય એમ વન છેદમાં એમ ટુ આનાથી પણ શોધી શકાય અને તમે વાય યામ લો તો વાય યામથી પણ એમ વન છેદમાં એમ ટુ શોધી શકાય હવે ધ્યાન આપજો કે ભાઈ આ એક સૂત્ર બન્યું હવે તમારે એમ વન છેદમાં એમ ટુ લાવો છો શું કરવાનું તો ધ્યાનથી જોજો ને સમજજો જો સૌથી પહેલાં તો આ જે એમ વન પ્લસ એમ ટુ છેદમાં છે છેદમાં એટલે ભાગાકારમાં છે એને ભાગાકારમાંથી ઉઠાવીને અહીંયા ગુણાકારમાં લઈ દઈએ તો જુઓ શું હતું અહીંયા માઇનસ એક તો હતું જ ગુણ્યા શું લખવું પડે એમ વન પ્લસ એમ ટુ લખવું પડે બરાબરનું બરાબર છ એમ વન એવા ને એવા માઇનસ ત્રણ એમ ટુ જે થોડુંક કોમ્પ્લેક્સ સમીકરણ હતું સૂત્ર હતું એ તમે જુઓ હવે થોડું સીધું થયું કશું કર્યું નહીં આપણે શું કર્યું એમ વન પ્લસ એમ ટુ ભાગાકારમાં હતું ત્યાં ગુણાકારમાં લઈ જવાય ને ગણિતના નિયમ પ્રમાણે લઈ ગયા ચલો એ કૌંસમાં છે એમ વન પ્લસ એમ ટુ એને કૌંસ છોડી કાઢીએ તો આ વસ્તુ એક સાથે ગુણાઈ જાય કે ના ગુણાઈ જાય ગુણાઈ જાય તો ચલો લખીએ એકનો ગુણાકાર એમ વન સાથે થાય તો એકના આપણે શું જાણીએ છીએ કે એકને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એની એ સંખ્યા આવો તો એકને એમ વન વડે ગુણીશું તો શું આવશે એમ વન જ આવશે ચલો પણ આ તો માઇનસ હતા તો કેવા આવશે માઇનસ એમ પતી ગઈ વાત ચલો હવે એમ ટુનો ગુણાકાર એક સાથે કરવાનો તો એક સાથે એમ ટુ ગુણીએ તો જવાબ શું આવશે એમ ટુ જ આવશે પણ આ પ્લસ છે આ માઇનસ છે શું લખવાનું માઇનસ બરાબર સામે શું હતું છ એમ વન માઇનસ ત્રણ એમ ટુ ઓકે હવે જુઓ હવે ઉડતું હોય તો ઉડાડી દેવાનું ડાયરેક્ટ તમને ફાવતું હોય કે ચલો માઇનસ એમ વન અહીં માઇનસ છ અહીં પ્લસ છ એમ વન છે તો ઉડે નહીં આપણે શું કીધું હતું કે બરાબરની આ બાજુ ને આ બાજુ સરખા સરખા હોય તો ઉડી જાય તો જુઓ અહીં એક એમ ટુ છે માઇનસ અહીં ત્રણ એમ ટુ છે માઇનસ તો ઉડી જાય ને અહીંયા બે એમ ટુ વધશે પાછા હં ના ખબર પડતી હોય ને તો એક કામ કરવાનું તમારે ચારે ચાર પદો એક સાઈડ લઈ દો જોઈ લો આ રીતે બરાબરનું બરાબર મૂકું છું છ એમ વન
माइनस त्रण एम टू आटलो तो ख्याल आयो। हवे माइनस एम वन छे आ बाजू आवशे तो लखी देवाय प्लस एम वन लखाय के ना लखाय लखाय चलो माइनस एम टू आ बाजू आवशे तो हवे ख्याल आयो। चलो बराबर नु बराबर लखीए। हवे तमे जो छ एम वन प्लस एक एम वन तो शू थाय छ एम वन एक एम वन शू थाय सात एम वन थाय। आपणे एम कहीए के भाई छ एम छे आ बाजू अने आ बाजू एक एम छे तो केटला थाय सात एम थाय तो वन वन छ एम वन सात केटला थशे सात एम वन थशे ने तो लखी दो आपणे के भाई आनो जवाब शू आवशे छ एम वन प्लस एक एम वन केटला थशे सात एम वन। चलो ए रीते माइनस त्रण एम टू अने एक एम टू प्लस छ तो शू थशे एक प्लस छे एक माइनस छ बादबाकी थाय तो बादबाकी करो કે ત્રણ એમ ટુ છે એમાંથી એક એમ ટુ બાદ કરો તો કેટલા વધશે બે એમ ટુ વધશે અને ચિહ્ન મોટી રકમનું અહીં માઇનસ છે અહીં પ્લસ છે શું આવશે માઇનસ શું આવશે માઇનસ ટુ એમ ટુ ઓકે ખ્યાલ આવી ગયો। ચલો હવે જવાબ લઈએ આપણે શું લાવવાનું જવાબમાં શું લાવવાનું હતું એમ વન છેદમાં એમ ટુ શોધવાનું છે ને આપણે ગુણોત્તર તો કેવી રીતે બનાવાય આનો ગુણોત્તર કેવી રીતે બનાવાય તો જોઈ લો સિમ્પલ વસ્તુ કે હવે આપણે શું કરવાનું કે સાત એમ વન માઇનસ બે એમ ટુ છ હવે માઇનસ બે એમ ટુને આ બાજુ લાવી દઈએ પાછા તો શું થશે પ્લસ બે એમ ટુ થઈ જશે આવું લખી શકાય તમે જોઈ લો આ બાજુ આપણે સાત એમ વન લખીએ બરાબર માઇનસ બે એમ ટુ આ બાજુ હતું આ બાજુ લઈએ તો પ્લસ બે એમ ટુ થઈ ગયું થયું। હવે તમારે એમ વન છેદમાં એમ ટુ લાવવું હોય તો શું કરાય એમ ટુને પાછા ભાગાકારમાં લાવવા પડે લાવવા પડે કે ના લાવવા પડે તો લાવી દઈએ એમ ટુને ભાગાકારમાં લઈ દઈએ અને સાતને ગુણાકારમાં છે ને એને ત્યો ભાગાકારમાં લઈ જઈએ લઈ જશે કાંઈક ના લઈ શકાય બેના જો આ રીતે છે એમ ટુ બરાબર સાત એમ વન ફરતી સ્ટેપ લખ્યું કેમ ચલો આ જે એમ ટુ છે એ અહીંયા ગુણાકારમાં છે તો ત્યાં ક્યાં લઈ જવાનું ભાગાકારમાં આવ્યું સાત અહીંયા ગુણાકારમાં છે એને અહીંથી કાઢી દો અને એના નીચે ભાગાકારમાં લાવી દો આવી ગયું જાપ શોધવાનો હતો તમારે એમ વન છેદમાં એમ ટુ આવી ગયું કેટલું આવ્યું બે છેદમાં સાત આર્યો આપણો જવાબ। ચલો શું જવાબ આવશે કે ભાઈ એમ વન છેદમાં એમ ટુ બરાબર શું આવશે સામે બે અને છેદમાં સાત તો આ ગુણોત્તર આપણે જે શોધવાનું હતું કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો બે જેમ સાતમાં વિભાજન કરે છે ઓકે। આ તો આપણે એક્સ યામ લેન્સ શોધ્યું એક્સ યામ લેન્સ શોધ્યું પણ તમારે વાય યામ લેન્સ શોધીને ચેક કરવું તો કરી શકાય વાય યામ લેન્સ તમે શોધી શકો છો અથવા એવું પણ કરી શકો કે વાય યામ લો આનો જવાબ અને આનો જવાબ છ લાવી દો તમે તો પણ સાચું છે ને ચેક કરવું હોય ઊંધું ક્રોસ ચેક કરવું તો શું કરી શકાય વાય યામ લો વાય યામ કેટલો છે જવાબ છ અને સૂત્ર કેટલું છે આ છે આ વાય યામ છે આની અંદર આની કિંમત મૂકી દો એમ વન છેદમાં એમ ટુની આ કિંમત આની અંદર મૂકી દો અને એનો જવાબ છ આવો તો તમે જે ગુણોત્તરમાં વિભાજન કર્યું એ સાચું છે। આ રીતે તમે આપણે જેમ એક્સ યામ શોધીને આ જવાબ લાયા બે સતમાઉસ એમ તમે વાય યામનો ઉપયોગ કરીને પણ આ જવાબ લઈ શકો છો બે સતમાઉસ ઓકે। એટલે આપણે જે રેખાખંડનું વિભાજન થાય છે એ કયા પ્રમાણમાં વિભાજન થાય છે તો આ રીતે લખી શકાય એને એમ વન જેમ એમ ટુ બરાબર બે જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરશે ઓકે। એટલે જે પેલું પહેલું બિંદુ હતું એ આ રેખાખંડ વડે જે બિંદુ બને છે એને બે ટુકડા કરે છે કયા પ્રમાણમાં ટુકડા કરે છે એક ટુકડો છે બેનો બને છે અને બીજો ટુકડો કેટલાનો બને છે સાતનો બને છે સમજ પડી એટલે એક બિંદુ આવેલું છે